લોકસભા ચૂંટણી પહેલા એનસીપી શરદ પવાર જૂથ સક્રિય થયું છે. એનસીપી શરદ પવાર જૂથના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે ચંદુ વઘાસિયાની નિમણૂક થઈ છે. તો ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને ખેડૂત આગેવાન છે ચંદુ વઘાસિયા. ડોક્ટર જગદીશ દાફડાની કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવેલી છે. લોકસભાની ચૂંટણી પહેલા સુરેન્દ્રનગર કોંગ્રેસમાં ભંગાણ થયું છે. સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના પીઢ આગેવાનોએ છેડો ફાડ્યો છે. જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રૈયા રાઠોડે રાજીનામું આપ્યું. રૈયા રાઠોડે 400 સમર્થકો સાથે કેસરિયા કર્યા. સુરેન્દ્રનગર કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાઈ ગયા. રૈયા રાઠોડ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને બે ટર્મ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરા સહિત જિલ્લા ભાજપના નેતાઓની હાજરીમાં રૈયા રાઠોડે ભાજપનો કેસ ધારણ કરી લીધો. કોંગ્રેસના પૂર્વ હોદ્દેદારો સહિત કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા સુરેન્દ્રનગર જિલ્લાનું સ્થાનિક રાજકારણ ગરમાયું છે. સાયલા એપીએમસી ખાતે યોજાયો હતો ભાજપનો ભરતી મેળો. સંઘ પ્રદેશ દમણ, દીવ અને દાદરાનગર હવેલીમાં પણ ચૂંટણીનો ફીવર ચરમસીમા પર છે. રાજકીય પાર્ટીઓએ હજુ સુધી પોતાના ઉમેદવાર જાહેર નથી કર્યા, પરંતુ ભાજપે પહેલી યાદીમાં જ દમણ દીવ લોકસભા બેઠક પરથી વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલને સતત ચોથી વખત રિપીટ કર્યા છે. બીજી તરફ અન્ય રાજકીય પાર્ટીઓ હજુ પોતાના ઉમેદવારના પત્તા ખોલ્યા નથી, ત્યારે લાલુ પટેલે દાવો કર્યો છે કે સામે ઉમેદવાર કોઈ પણ હશે, અમે પ્રચંડ બહુમતીથી જીતીશું. સાહેબ બધા પૂરા થઈ ગયેલા, રોડ પાણી લાઇટ ભણતર ગણતર બધું છે. થોડું ઘણું જેમ ડેવલપ થાય તેમ તો રહેવાનું જ, એ બધું થતું રહેશે, કોઈ અટકવાનું નથી. આદરણીય પ્રધાનમંત્રી મોદીના સાહેબના રાજમાં ઉમેદવાર કોઈ પણ આવે જીત નક્કી છે. સામે ઉમેદવાર કોઈ પણ આવે, કોઈ બી આવે, અમારી જીત પાકી 100% ગેરંટીની સાથે. તમને કેમ? અમારી પાર્ટી પૂર્ણ રૂપે વિકસિત ભારત સંકલ્પ યાત્રા લઈને ચાલી રહી છે. જે અન્ય પક્ષ કે વિપક્ષ જે બી હોઈ શકે, એમની પાસે એવા કોઈ મુદ્દા નથી કે જેને એને લોકો લડી શકે. અમારી પાસે લોકોની સમક્ષ જવાના પૂરતા કારણો છે, અને આ દેશની જનતાને પ્રધાનમંત્રીના નેતૃત્વમાં વિશ્વાસ છે. અમે બધી જ રીતે તૈયાર છે, લડવું પડે તો લડવામાં બી અમે 25-30 હજારની લીડ લઈશું એવી વ્યવસ્થા સંગઠનના માધ્યમથી થઈ ચૂકી છે. ગુજરાત કોંગ્રેસમાં હજુ તો ઉમેદવારોના નામોની જાહેરાત થઈ નથી, ત્યાં કેટલાક નેતાઓએ પ્રચાર પણ શરૂ કરી દીધો. ખાસ વાત એ છે કે સ્વયંભૂ મુરતિયાઓએ જાહેર મંચ પરથી દાવા પણ કરી દીધા છે. બનાસકાંઠાની વાવ બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જાહેર મંચથી આ દાવો કર્યો છે. મોટી મોટી ગાડીઓ છે, ફોર્ચ્યુનર આવી, આપણી પાસે જે વ્હીકલ છે, એ હોન્ડા હોય તો હોન્ડા લઈને આવજો, રિક્ષા હોય તો રિક્ષા લઈને આવજો, ટ્રેક્ટર હોય તો, અને બધા ગીતો બહેનોને પણ લાવજો. ઢોલ નગારા હાથે ફોર્મ ભરવાનું છે, ઢીલું પૂછું નથી ભરવાનું. આ તમારું મામેરું ભરવા માટેનું આ પહેલું જ છે, અને કડા ધડાનું છે. કદાચ મહા વિધાનસભાના મતદારો એમ કહે કે બે નવી બે વાર ભર્યું છે, પણ તમારા બાકીના સમગ્ર જિલ્લાને તો પહેલી વાર જ ભરવાનું છે. આમેના ઉમેદવારી આપણા મહેમાન છે, એમનો મત વિસ્તાર, એમનું વતન તો વડગામ છે, અને વડગામ આપણા બનાસકાંઠા અને પાટણ જિલ્લાની અંદર આવે છે. એટલે મામેરાની હાચી હકદાર બનાસકાંઠા જિલ્લા પાસે 18 ઓલમ પાસે હું પોતે છું. કે એક દિવસ ફોર્મ ભરવા આવો તે દિવસે કડા ધડે આવો, અને એક દિવસ જયારે મતદાન કરવાનું હોય અને મતદાન આપણું 80-90% થાય, આ બે દિવસ તમે મારા રૂડા પ્રસંગ હાચવજો. તો જાહેર મંચ પરથી ગેનીબેને કહ્યું છે કે આપણે ફોર્મ ભરવાનું છે અને ઢીલું પોચું ફોર્મ નથી ભરવાનું, અને તેમણે સાથે સાથે પોતાનો દાવો પણ એક રીતે મજબૂત કરી દીધો છે આ બેઠક પર. આમ તો પહેલા પણ તેમણે ઈચ્છા જાહેર કરી દીધી હતી કે જો પાર્ટી કહેશે તો તેઓ બનાસકાંઠા લોકસભા સીટથી ઇલેક્શન લડશે, એવી એમણે ઈચ્છા પણ પહેલા પણ વ્યક્ત કરી હતી, અને હવે તેઓ એક મંચ પર જાહેરમાં જ આ વાત કરતા જોવા મળ્યા. જાહેરાત નહીં, પરંતુ જાહેરાત તો હજુ કોંગ્રેસમાં થઈ નથી લોકસભાના સીટો પર ઉમેદવારોની, પરંતુ એ પહેલા જ કેટલાક ઉમેદવારો સ્વયંભૂ મૂર્તિઓ બનીને જાહેર મંચ પરથી દાવો કરતા દેખાઈ રહ્યા છે, જેમાં બનાસકાંઠામાં
વાવના ધારાસભ્ય ગેનીબેન પોતે એક દાવો કરી રહ્યા છે, આપણે ફોર્મ ભરવાનું છે, ઢીલું પોચું ફોર્મ નથી ભરવાનું, મજબૂત ફોર્મ ભરવાનું છે, બે દિવસ તમારી પાસે ફક્ત માગી રહી છું. એટલે એક રીતે તેમણે પોતાનો દાવો આ સીટ ઉપર કરી દીધો છે, એક ફોર્મ ભરવા માટે બીજા મતદાનનો દિવસ. હાલ સંવાદદાતા કિશોર મારી સાથે જોડાયા છે. કિશોર, ગેનીબેનનો જાહેર મંચ પરથી આ પ્રકારનો દાવો, કેટલા તર્કવિતર્ક, શું કહી રહ્યા છે ત્યાંના લોકો? ચોક્કસથી હજી સુધી ગેનીબેનને ટિકિટ નથી મળી, કોંગ્રેસ દ્વારા બનાસકાંઠાની ટિકિટ નથી જાહેર કરવામાં આવી. તે પહેલા જે ગેનીબેન છે અત્યારે પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે અને ગેનીબેન દ્વારા રોજે રોજ અલગ અલગ વિસ્તારમાં જઈને પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અને ગેનીબેને ગઈકાલે પ્રચાર દરમિયાન નિવેદન પણ આપ્યું હતું કે આપણી પાસે જે પણ ગાડી હોય તે ગાડી લઈને આવજો અને મારે ફોર્મ ભરવાનું છે અને મોટી સંખ્યામાં લોકો ફોર્મ ભરવા માટે આવજો, તે ઉપરાંત મારું વામેરું તમારે ભરવાનું છે અને પોતાના માટે મત પણ તેમણે માંગ્યા હતા. પંકજ જી, કિશોર, આભાર માહિતી આપવા માટે. તો આપણે જણાવી દઈએ કે ભાજપે બનાસકાંઠા બેઠક પર રેખાબેન ચૌધરીના નામની જાહેરાત કરી દીધી છે અને કોંગ્રેસ તરફથી હજુ નામની જાહેરાત થઈ નથી. આગળ વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક વિરામ માટે.